ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તારીખ ચાર એક એકવીસ ધોરણ પાંચ વિષય ગુજરાતી વિષયાંક પાઠ નવ કદર સાહિત્ય પ્રકાર લોકકથા લેખક દોલત ભટ્ટ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે કાવ્ય આઠ ચરણોમાં એ કાર્ય જોઈ ગયા હતા બરાબર ને યાદ છે ને તમને હવે આજના તાસમાં આપણે પાઠ નવ કદર વિશે સદ્યપુથી કાર્ય જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસ બોક્સમાં લખો નંબર એક વાલો કેસરીઓ ઘોડા વેચવા ક્યાં ગયો હતો મેળામાં ગરણી ગામે વડોદરા કે શેઠને ત્યાં જવાબ આવશે સી વડોદરા નંબર બે વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા પાંચસો હજાર સો કે બે હજાર જવાબ આવશે બી હજાર નંબર ત્રણ શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું એ પાંચસો બી હજાર સી બસો કે ડી દસ હજાર જવાબ આવશે એ પાંચસો નંબર ચાર જુવાન મરાઠાને કોનામાં ફરિસ્તાના દર્શન થયા એ આઈમાં વાલા કેસરિયામાં શેઠમાં કે સિપાઈમાં જવાબ આવશે બી વાલા કેસરિયામાં નંબર પાંચ જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો એ વડોદરાનો બી અમરેલીનો સી ગરણીનો કે ડી ગાયકવાડનો જવાબ આવશે બી અમરેલીનો આ થયું આપણો એક વિકલ્પ હવે આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક કરુણ નદીના પાણી કેવા હતા કરુણ નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા નંબર બે ગરણી ગામ ક્યાં આવેલું છે ગરણી ગામ કરુણ નદીના કાંઠે આવેલું છે સવાલ નંબર ત્રણ વાલો કેસરીયો કોણ હતો વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો નંબર ચાર વાલો કેસરીઓ સેનો વેપારી હતો વાલો કેસરીઓ ઘોડા લેવા કે વેચવાનો ધંધો કરનાર વેપારી હતો નંબર પાંચ વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા અરબી પંજાબી કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા નંબર છ ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા સવાલ નંબર સાત મરાઠા યુવાન માટે કઈ આફત આવી મરાઠા યુવાનને માથે લેણદારની ટાપની આફત આવી હતી ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડીવાળો અને જાયદી ખજૂરીની જાયદી ખજૂરની પેસી જેવો હતો સવાલ નંબર નવ કેસરિયાએ ઘો ખોરડા પાસે સાનો ઢગલો જોયો ખોરડા પાસે ગોદડા ઠામ વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જોયો સવાલ નંબર દસ સિપાહીને જોઈને આય શા માટે વિચારમાં પડી ગયા સાત પેઢીમાંએ રાજના સિપાહી પોતાના આંગળે આવ્યાનું આયે જાણ્યું નહોતું તેથી સિપાહીને જોઈને આય વિચારમાં પડી ગયા હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક સવાલ નંબર એક કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું જવાબ આવશે કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો મન ફરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા એકેય ઘોડો વેચાતો ન હતો તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનો વિચાર્યું સવાલ નંબર બે વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું ખોરડાની બહાર ગોધડા થામ વાસણ કે ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમ બરાડા તેણે સાંભળ્યા એ દ્રશ્ય જોઈને લગામ તાણીને ઊભો રહી ગયો સવાલ નંબર 3 અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડે સવાર કેવા હતા અમરેલીમાં પ્રવેશેલા દસ ઘોડે સવારે રાજનો પોશાક પહેર્યા હતો પહેર્યો હતો એમના શરીર કદાવર હતા દરેકના ખભે જામનગરની બંદૂકો હતી દરેક મો ઉપર રસ્તાની ઉડેલી અને સાફો પહેર્યો હતો વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણના ના ત્રણ સવાલ સુધી જોઈ ગયા બરાબરને આ બધા જ પ્રશ્ન તમારે ગુજરાતીની પોથીની અંદર તારીખ અને વાર સાથે લખવાનું રહેશે સારા અક્ષરે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ